જે ખેલવા જઈ રહ્યા છે એમના માટે તમે આવ્યા છો, એમના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આમ આદમી પાર્ટી સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે અને કોંગ્રેસના અવાજ આવે છે, કોંગ્રેસના મુખ્ય બે ત્રણ હોદ્દેદારો સાથે 10 હોદ્દેદારો અને 300થી વધુ કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે, એમનો આનંદ છે. કૈલાસભાઈ ગઢવી જે વર્ષોથી કોંગ્રેસ માટે ખૂબ કામ કર્યું, પરંતુ હવે જે રીતે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારા છે, અરવિંદ કેજરીવાલજીની વિચારધારા જ્યારે દેશ અપનાવી રહ્યું છે, જ્યારે સંપૂર્ણપણે માત્ર ને માત્ર પ્રજાહિતની કામગીરી કરવી, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ભ્રષ્ટાચાર મુક્ત રાજ્યની વાત હોય, ગરીબો વંચિતો શોષિતો માટેની વાત હોય, ખેડૂતો માટેની વાત હોય, ત્યારે આવા સારા વ્યક્તિત્વ બીજે ક્યાંય ન રહેતા, એમનું બીજે ક્યાંય શક્તિનો જે ઉપયોગ થવો જોઈએ એ ન થતા આજે એ અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કૈલાસભાઈ ગઢવીને અને એચકે ડાભી સાહેબ જે પોતે પણ કોંગ્રેસના ઉચ્ચ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે, એસબીઆઈમાં પણ એ ઉચ્ચ પોસ્ટ ઉપર બિરાજમાન હતા, પૂજાબેન શર્મા સહિતનાને હું અમારા ઇલેક્શન ગુજરાતના ઇન્ચાર્જ ગુલાબસિંહજી યાદવને કહીશ કે એમને આમ આદમી પાર્ટીનો ખેસ અને ઈમાનદાર કેપ પહેરાવી અને એમનો આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરશે. હું ગુલાબસિંહજીને કહીશ. ગુલાબસિંહજી, Chartered accountant and management accountant. સાહેબ બહુ પ્રતિભાશાળી છે, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, કચ્છી, બંગાળી અને ભોજપુરી ભાષા જાણે છે. તેમની રાજકીય કારકિર્દી બહુ ઉમદા છે. ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના તેઓ પ્રેસિડેન્ટ છે. નવો ફોટો છે. હવે હું કૈલાસજી ગઢવીને કહીશ કે તેઓ મીડિયાને સંબોધન કરશે, ત્યારબાદ હું ગુલાબસિંહજી પણ તમને બ્રીફ કરશે. કૈલાસજી અહીંયા જ આવી જાઓ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજ એક નવો ઇનિંગ રમવા જઈ રહ્યો છું. જિંદગીમાં ચેન્જ બહુ સહેલું નથી હોતું અને ચેન્જ સાથે જો ખરા અર્થમાં છેવાડાના માનવીની ભલાઈ જોડાયેલી હોય તો એ ચેન્જ, એ પરિવર્તન સ્વીકારવાની તૈયારી મેં કરી છે. એના માટે તમારા બધા મિત્રો અહીંયા હાજર રહ્યા છે, એ બધા ખૂબ ખૂબ તમારો આભાર. ગુજરાત સદાય રાજનીતિની પ્રયોગશાળા રહી છે અને સતત 27 વર્ષથી એક અહંકારી સરકાર ગુજરાતમાં સત્તા ભોગવી રહી છે અને જે એમની જવાબદારી હતી કે બેરોજગાર હોય, કિસાન હોય, મહિલા સુરક્ષા હોય, પેન્શન, રિટાયરમેન્ટ પેન્શનનો ઇસ્યુ હોય સરકારી અધિકારીઓનો, પછી ક્વોલિટી ઓફ એજ્યુકેશન હોય, સ્વાસ્થ્ય સંબંધી સારી વ્યવસ્થા ઊભી કરવાની હોય, તો પાછલા 27 વર્ષમાં એવું કાંઈ દેખાતું નથી જેને આપણે એડ કરીને એક જસ અપાયા સરકારને. એવું કોઈ કામ નથી. અમે લડતા આપતા હતા, લડતા હતા અને આગળ લડતા રહેશું. આજ મારે જૂની કોઈ વાત કરવી નથી,
આજથી નવી ઇનિંગ ચાલુ થાય છે અને આપના બધાના આશીર્વાદથી મને વિશ્વાસ છે કે આપણે બધા મળીને એક નવો ગુજરાત, એક પરિવર્તિત ગુજરાત અને એક એવો ગુજરાત જ્યાં કને સારામાં સારી સ્વાસ્થ્ય સુરક્ષા શિક્ષણ અને કિસાનોને સારા ભાવ મળે, રાતના 2 વાગે કોઈ પણ ગુજરાતનો ગુજરાતી કોઈ પણ વસ્તુનો વ્યવસ્થાની જરૂરત પડે તો એના ઘરે હોય, નકે એને સરકારી અધિકારીની ત્યાં જવું પડે. આપણે એ વ્યવસ્થા વહેલી તકે ઊભી કરવાની છે ને આપણે બધા મળીને એ પ્રવાહ માટે મહેનત કરશું. એક નાનો જ એક્ઝામ્પલ આપું કે દિલ્હીમાં જેમ છે કે તમે 7 બારનો ઉતારો જોતો હોય યા તમારા રાશન કાર્ડ જોતો હોય, તમે ઓનલાઈન એપ્લિકેશન કરી નાખો, અધિકારી તમારા ઘરે લેવા આવશે. શું આપણે ગુજરાતમાં ઘરે ઘરે આવી વસ્તુની જરૂર નથી? આપણે શું કામ અધિકારીને ધક્કા ખાઈએ? શું કામ 5-6 હજાર રૂપિયા દેવા અહીંયા લાઈન લગાડીએ? આ વ્યવસ્થા આપણે ઘરે જોઈએ, આપણે ડોર સ્ટેપ પર જોઈએ. અને આ વ્યવસ્થા માત્ર ને માત્ર આજ સુધીના રાજકીય પરિવર્તન પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીએ પુરવાર કર્યો કે કરી શકે છે અને એ પુરવારને આપણે ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવો છે. એના સાથે ઘણી બધી વાતો છે, આજ મને લાગે છે મર્યાદિત વાત કરીએ તો વધારે સારું છે. થોડું કામ કરશું, મહેનત કરશું, પરિણામલક્ષી કામ કરશું તો મને લાગે છે એક સારી ટીમ છે. આજે એજ્યુકેટેડ ઘણા બધા લોકો આપણા જોડે જોઈન કરી રહ્યા છે, બધાનું નામ લઈશ તો ઓછું પડશે. એટલે આટલી વાત કરીને હું આજ મારા વાણીને વિરામ આપું છું. આજ ગુલાબજી આવ્યા છે, આપણે ઈશુદાનજી આવ્યા છે, સાગરભાઈ આવ્યા છે, પછી ઘણા બધા બીજા મિત્રો પણ આવેલા છે અને જેના કારણે આજ મારો જે જુસ્સો છે એ ડબલ થયો છે. અને મને એવું લાગે છે કે આ જુસ્સાને હજુ વધારે કેમ વધારાય એ તમારા બધાના આશીર્વાદથી આપણે આગળ વધતા રહેશું. થેન્ક યુ. હવે હું ગુલાબજીને આપું છું, જે ગુજરાતના ઇન્ચાર્જ છે અને આપણને બે સારા શબ્દ અને આપણે જે લાગણીઓ આપણે જે ભેરા થયા છે એ બાબતે વાત કરશે. સભી મીડિયા બંધુઓ કા બહોત બહોત સ્વાગત હૈ. આજ કી પ્રેસ વાર્તા મેં મુખ્ય તોર પર બહોત હી સમ્માન કે યોગ્ય કૈલાશ દાન ગઢવી જી, એચ કે ડાબી જી और पूजा शर्मा जी का मैं आम आदमी पार्टी में हृदय से आभार व्यक्त करता हूँ. वो जुड़े हैं उनका स्वागत करता हूँ. हमारे साथ मेशुदान जी, सागर अबारी जी डाइस पे हैं. साथियों, आने वाले किस महीने में और कब चुनाव की घोषणा गुजरात में हो जाए इसके बारे में कयास लगाए जा रहे हैं. आम आदमी पार्टी दिन रात, हमारे सारे कार्यकर्ता, हम सब लोग ग्राउंड पर जाकर लोगों से मिल रहे हैं और प्रयास कर रहे हैं कि हम हर बूथ पर मजबूती के साथ संगठन को खड़ा करें. लेकिन साथ साथ ये बहुत उत्साहवर्धक है कि कांग्रेस और भाजपा से जो अच्छे लोग हैं, जिनका वहाँ पे दम घुट रहा है, जहाँ पर जो लोग गुजरात के 6.5 करोड़ लोगों के लिए सपने देखकर बैठे थे कई वर्षों तक, वो ना भाजपा में रहकर पूरे हो पाए और ना कांग्रेस में रहकर पूरे हो पाए. ऐसे बहुत सारे लोग दिन प्रतिदिन आम आदमी पार्टी के साथ जुड़ते जा रहे हैं और आने वाले कुछ समय में आप देखेंगे और भी कई सारे लोग, कई सारे बड़े चेहरे आम आदमी पार्टी में जुड़ने जाएंगे. मैं तमाम उन कार्यकर्ताओं का, चाहे वो भाजपा में है चाहे कांग्रेस में है, जो जो गुजरात में अच्छे स्कूल, अच्छे मोहल्ला क्लिनिक, फ्री बिजली, फ्री बस राइड, बेरोजगारी भत्ता, सिंचाई के लिए पानी, किसानों की फसलों का उचित दाम, प्राइवेट स्कूलों पर जो फीस बढ़ती है उसके ऊपर लगाम जो लगाना चाहते हैं, मैं तमाम उन सभी साथियों को निवेदन करता हूं कि आइए आम आदमी पार्टी में, आप सबका स्वागत. मैं बड़ा हैरान हूं, 3 दिन पहले 27 साल शासन चलाने के बाद गुजरात की सरकार 7वीं क्लास का पेपर नहीं बचा पाई. बड़े ताज्जुब की बात है, हंसी आती है ऐसी सरकार पर. और पेपर लीक की बात तो रोजाना की बात हो गई है, पता नहीं कब और किस वक्त कौन सा पेपर फूट जाए, गुजरात में एक आम धारणा बन चुकी है. यानी कि पूरी सरकार लीक है. तो इस लीकेज को रोकने के लिए अब एक ही ऑप्शन है, वो है आम आदमी पार्टी. तो मैं सबका आम आदमी पार्टी में स्वागत करता हूं. साथ में कैलाश दान भाई के साथ में यहां पे सैकड़ों कार्यकर्ता उनके साथ में आए हैं. मैं उन सभी का भी
हृदयपूर्वक आम आदमी पार्टी में मैं स्वागत करता हूं। आइए इस बदलाव के दौर में हम सब लोग मिलकर एक साथ खड़े होकर गुजरात के 6.5 करोड़ लोगों के सपनों को पूरा करने का जो हमने बीड़ा उठाया उसको हम पूरा करेंगे और इस चुनाव के अंदर दमखम के साथ ये चुनाव लड़ेंगे नहीं बल्कि जीतेंगे, क्योंकि आम आदमी पार्टी ने जो पिछले 15 दिन पहले जो सर्वे कराया था जिसमें 55 से 58 सीटों पर आम आदमी पार्टी जीती हुई नजर आ रही है, इसे हमें 100 के पार लेके जाना है। ये प्रण हम आज से लेकर चलेंगे। सभी मीडिया के साथियों का बहुत बहुत स्वागत है, किसी का कोई सवाल है तो आप कर सकते हैं। थैंक यू। प्रश्न हो तो डाबी साहब जी, कोई प्रश्न?